બેટા ચેપ્ટર બીજું કેપેસિટર ને એમસીક્યુ જોઈએ છે આપણે કેપેસિટર ને એમસીક્યુ આપણે જોઈએ છીએ તો એમાં કેપેસિટર ને એમસીક્યુ જોઈએ તો પહેલા કેપેસિટર એટલે મેં તમને આગળ વાત કરેલી કેપેસિટર એટલે શું પહેલા એ વસ્તુ મોટે કરી દેવાનું એમસીક્યુ જોઈએ છે આપણે કેપેસિટરના તો પહેલા કેપેસિટર એટલે બોલો કેપેસિટર એટલે એવું ઉપકરણ કે જે વિદ્યુત ભારનો કે જે કોનો બેટા વિદ્યુત ભારનો શું કરે સંગ્રહ એવું ઉપકરણ કે જે વિદ્યુત ભારનો સંગ્રહ કરે એનું સાદું સૂત્ર કોઈ પૂછે સાદું તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી આ ભૂલાવું ન જોઈએ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી કમ્પ્લીટ યાદ જ રહેવું જોઈએ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી ક્યુ એ વિદ્યુત ભાર છે અને વી એ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ટૂંકમાં એક થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બીજું થાય બે પ્લેટ વચ્ચેનો આ બરાબર અને બીજો થાય વિદ્યુત ભાર સૂત્ર ભૂલાવવું ન જોઈએ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી 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 આ કેપેસિટર આવી ગયું બરાબર કેપેસિટર હવે જો એમાં તમને સમાંતર પ્લેટ કેપેસિટર પૂછે સમાંતર પ્લેટ કેપેસિટર તો સમાંતર પ્લેટ કેપેસિટર પૂછે સૂત્ર આંખ બંધ કરીને આવવું જોઈએ સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન ઝીરો એ બાય ડી સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન ઝીરો એ બાય ડી જેમાં શું હોય આ બે પ્લેટો હોય કેપેસિટરની આ રીતે જેના વચ્ચેનું અંતર ડી જેના આર છેદનું ક્ષેત્રફળ એ અને અહીંયા વચ્ચે શૂન્ય અવકાશ હોય શૂન્ય અવકાશ એટલે કે એપ્સાયલોન ઝીરો એટલે કે શું એપ્સાયલોન ઝીરો આ બધા હું તમને સૂત્ર યાદ કરાવું છું જેના પરથી આપણે મોટા ભાગના દાખલા કરવાના છે જેના પરથી આપણે મોટા ભાગના દાખલા કરશું બરાબર આ કેપેસિટરનું કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી સમાંતર પ્લેટ તો સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન ઝીરો એ બાય ડી બરાબર અને કદાચ તમને કેપેસિટરની ઊર્જા પૂછે ઊર્જા તો યુ ઇઝ ઇક્વલ સૂત્ર યાદ હોવા જોઈએ વન હાફ સી વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય ટ્વાઇસ સી ઇઝ ઇક્વલ ટુ વન હાફ ક્યુ ઈ હું દાખલા ચાલુ કરું એટલે આટલી વસ્તુ મને યાદ હોય બરાબર સાથે સાથે આ શૂન્ય અવકાશ છે પણ વિચારો કે આ જે આપણું કેપેસિટર છે આમ આમ નથી દોરતો હું આ કેપેસિટરની બે પ્લેટ છે એની વચ્ચે હવા છે એવું વિચારો અમુક વાર આ બે પ્લેટ વચ્ચે હવાની જગ્યાએ કોઈક માધ્યમ હોય કોઈક શું હોય માધ્યમ એનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક કે છે કોઈક માધ્યમ છે જેનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક કે છે કે કોઈક માધ્યમ છે જેનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે બેટા કે એનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક કે છે તો એનું કેપેસિટન્સ જો આનું કેપેસિટન્સ સી ઝીરો સી લઈ લઈએ આપણે તો આનું કેપેસિટન્સ સી દેસ ઇઝ ઇક્વલ ટુ સી કે થાય એટલે હવામાં જે કેપેસિટન્સ હોય એના કરતાં એ કે ગણું થાય આ યાદ કેમ એ મેં તમને થિયરીમાં સાબિત કરીને આપેલું છે એટલે અત્યારે હું સાબિત આને સાબિત નહીં કરીશ સીધું તમારે આટલું યાદ રાખવાનું કે ભાઈ હવામાં હોય તો સી સી એટલે આ પણ આવે ને આ પણ આવે આપણે તો આ લઈ લો સમાંતર પ્લેટ કેપેસિટર છે એટલે આ લઈ લઈએ અને આમાં આવે સી કે એટલે અહીંયા ગુણ્યા શું આવે કે જ્યાં સી ઇઝ ઇક્વલ આપણે ભણી ગયા એપ્સાયલોન ઝીરો એ બાય ડી તો અહીંયા શું થાય કે એપ્સાયલોન ઝીરો એ બાય ડી થોડીક બુદ્ધિ ચલાવો તો આપણે ભણી ગયા કે ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન બાય એપ્સાયલોન ઝીરો તેના પરથી હા એપ્સાયલોન ઝીરો કે ઇઝ ઇક્વલ ટુ એપ્સાયલોન તો અહીંયા આવે એપ્સાયલોન એ બાય ડી સીધેસ કારણ કે આ માધ્યમ આવે ડાયઇલેક્ટ્રિક અચળાંક કે છે પણ એનો કંઈક પેલું એપ્સાયલોન હશે આગળના બે આમાં ખબર પડી બેટા આમાં ભૂલ થવી જોઈએ બહુ મસ્ત વસ્તુ છે બહુ જ મસ્ત સાને દાખલા તો કરાવો થોડો જોઈએ છોતેરમાં મેં તમને કરાવેલો ખાલી બે બે સમાંતર બે સમાંતર પ્લેટો છે બરાબર બે સમાંતર કેપેસિટર છે તો બંનેને કેવા જોડેલા છે સમાંતર જોડવા એક જ મિનિટ શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ તમે કહી રહ્યો છે હવે 77મો એમસીક્યુ છે 77 ધ્યાન આપજો
एक समांतर प्लेट कैपेसिटर ने विद्युत पारित करीने, चलो आ समांतर प्लेट कैपेसिटर छे, एने शुं करवानुं कीधुं, विद्युत पारित, विद्युत पारित करो, एटले एनो मतलब अहींया ऋण वीजभार आवी गयो, अहींया धन वीजभार आवी गयो, एने विद्युत पारित करो। तो कैपेसिटर ने विद्युत पारित करीने अलग करेल छे, एटले बेटरी पहला केवो हतो, आनो मतलब कहेवानो शुं, पहला एनी पाहे कंई हतुं ज नहीं, शुरुआत में एकलो कैपेसिटर हतो, सादो, विद्युत भार नहोता, एटले एने आपणे शुं कर्युं, बेटरी साथे जोड्युं, आम बेटरी साथे जोड्युं, आम कोनी साथे जोड्युं, बेटरी साथे, अने बेटरी साथे जोड्युं एटले आ रीते विद्युत पारित थाय, पछी बेटरीथी अलग करी नाखे एटले खाली आ बे प्लेट वधे, एवुं कीधुं छे बराबर। हवे विद्युत पारित करीने अलग करेल छे, हवे तेमां डायइलेक्ट्रिक स्लेब, चलो पहला शुरुआतमां खाली कैपेसिटर हतो, घटना व्यवस्थित जोईए तो जो 77 માં આમ જોઈએ, પહેલા ખાલી બે પ્લેટો હતી એટલે આના પરનો વિદ્યુત ભાર Q બરાબર 0, કોઈ વિદ્યુત ભાર હતો નહીં। પછી લોકો એવું કહ્યું, આ જે કેપેસિટર છે એને એક બેટરી સાથે જોડે છે, કેપેસિટરને કોની સાથે જોડે છે બેટરી, આ પ્લસ અને આ માઇનસ, તો જેવો બેટરી સાથે જોડે તો સ્વાભાવિક છે આના પર પ્લસ વીજભાર આવે અને આના પર માઇનસ વીજભાર આવે, આના પર બધો પ્લસ અને આના પર બધો કયો વીજભાર આવે, માઇનસ, આ બધો પ્લસ અને આના પર બધો કેવો આવે, માઇનસ, આમાં કઈ શંકાને સ્થાન ના, સર બરાબર છે, આ બધો પ્લસ ને આ બધો માઇનસ આવે, આ પ્લસ અને માઇનસ આવી ગયો, આ પ્લસ તો આ કેવો આવી ગયો, માઇનસ। હવે એને આનાથી અલગ કરી નાખે, અલગ કરી નાખે એટલે આમ થાય, આ પ્લસ અને આ માઇનસ, આમ થયો એટલે આના પર કંઈક પ્લસ ક્યુ વીજભાર છે, આના પર કંઈક માઇનસ ક્યુ વીજભાર છે, એટલે આ વીજભારિત થયો। પણ અત્યારે અહીંયા પણ હવા હતી, અહીંયા પણ હવા હતી, અહીંયા પણ હવા હતી બરાબર, પણ હવે શું, તેને અલગ કરી, તેને અલગ કરી ડાયઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે, હવે આને અલગ કર્યું, હવે આની અંદર આપણે ડાયઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ છીએ, ડાયઇલેક્ટ્રિક સ્લેબ, તો અહીંયા બંને વચ્ચેનું અંતર ડી, ક્ષેત્રફળ એ બરાબર, વિદ્યુત ભાર ક્યુ, તો આ સાદો હતો, હવા હતી, હવે આની અંદર ડાયઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ એટલે મેં માધ્યમ બદલી નાખ્યું, હવાના જગ્યાએ કે ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળો સ્લેબ આવી ગયો બરાબર। તો નીચેનામાંથી કઈ રાશિ અચળ રહે છે એમ પૂછું તમને, રાશિ આપેલી છે ક્યુ વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટર્સ ને ઉર્જા, એમ કીધું છે, નીચેનામાંથી કઈ રાશિ અચળ રહેશે, એ લોકોએ ડાયરેક્ટ જવાબ આપી દીધો, ચો અહીંયા દેખો તો શું થઈ ગયો, પહેલા એકલી હવા હોય, એકલી હવા છે એવું વિચારો, ખાલી બે પ્લેટ, હવે જો આ કે ડાયઇલેક્ટ્રિક અચળાંક મૂકો તમે, તો આનું જો કેપેસિટરનું સૂત્ર લઈએ તો સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન એ બાય ડી આવે બરાબર, સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 એ બાય ડી, હા કે ના, પછી સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, તો વી ઇઝ ઇક્વલ ટુ તો ક્યુ બાય સી થાય, આમાં આની વાત કરું છું, આની સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, વી ઇઝ ઇક્વલ ટુ તો ક્યુ બાય સી થાય બરાબર। પછી સ્થિતિ ઉર્જા તમને સાથે સાથે કીધી છે, સ્થિતિ ઉર્જા, ઉર્જા તો ઉર્જાનું સૂત્ર આવે યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 CV² યુ ઇઝ ઇક્વલ ટુ તો 1/2 CV² અથવા આનો ગમે તેનું બીજું પણ સૂત્ર છે ક્યુ સ્ક્વેર બાય 2C, આ ત્રણે ત્રણ હવા માટે, જો અહીં તેને ટૂંકમાં હવા હોય, હવા, આ હવા, હવા થવા માટે સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ બાય ડી, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી પરથી વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી અને યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય 2C। આગળ વાત કરી કે આની અંદર ડાયઇલેક્ટ્રિક સ્લેબ નાખીએ, ડાયઇલેક્ટ્રિક સ્લેબ નાખો, ડાયઇલેક્ટ્રિક સ્લેબ, જેવો ડાયઇલેક્ટ્રિક સ્લેબ હું અંદર નાખું તરત આનો સૌથી પહેલો કેપેસિટન્સ આપણે ભણી ગયા, હવે આ માધ્યમમાં, માધ્યમમાં તો કેપેસિટન્સ સીધે સી ઇઝ ઇક્વલ ટુ સી કે થાય, કે ગણો થઈ જાય, જો આ ડાયઇલેક્ટ્રિક અચળાંક 4 હોય તો આના કરતા વિદ્યુત, કેપેસિટન્સ એટલે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા,
विद्युत भार संग्रह करने क्षमता आनी हती एना करता चार गणी थी जाए, चार गणी, एक बे त्रण नहीं, चार गणी थी जाए। आना करता आनी क्षमता चार गणी। एटले पहला तो कैपेसिटन्स शू थयो बदलाय। पछी आपणुं सूत्र शू हतुं, वी डेश नव, आना माटे डेश लईए माध्यम माटे, तो इज इक्वल टू क्यू बाय सी डेश, कारण के सी डेश बदलाणो એટલે વી ડેશ બદલાય, અને યુ, અને જો આમાં આને કેપેસિટન્સ વધી ગઈ, વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધી ગઈ, પણ આને બેટરી સાથે જોઈન્ટ કરેલું નથી, આનો ક્યુ ક્યારે વધે? જો સિમ્પલ વસ્તુ છે, આની ક્ષમતા વધી ગઈ બરાબર, ટૂંકમાં આ પહેલા એક માણસ સાદો સામાન્ય પાંચ રોટલી ખાતો હતો એમ વિચારો, એને ભાઈ મજૂરી કરે એવી, એટલે ઘરેથી ટિફિનમાં રોજ પાંચ રોટલી ખાતો હતો એટલે પાંચ રોટલી લઈને ગયો ખેતરમાં, ખેતરમાં એને પાંચ દસ કલાક કામ કર્યું, પછી એને કીધું ભાઈ તારું ટિફિન ખા બરાબર, એટલે આને ટિફિન ખાવાનું કીધું, તેને ભૂખ કેટલી લાગી ગઈ હશે વધારે, પણ ખાઈ કેટલી શકે માત્ર પાંચ જ રોટલી, કેમ એની પાસે છે જ નહીં, એ રીતે આ કેપેસિટર હતો એના કરતા અહીંયા કેપેસિટન્સ વધી ગયો, એટલે કે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધી, પણ વિદ્યુત ભાર લેવા માટે એને કોની સાથે જોઈન્ટ થવું પડે? બેટરી સાથે, પણ બેટરી છે નહીં, બેટરી નથી, એટલે આ ક્યુ જ રહી, અને વિદ્યુત ભાર કેટલું રહી? ક્યુ જ, એટલે ક્યુ અચળ, પણ જો ક્યુ અચળ, પણ શું બદલાય છે અહીંયા? ક્યુ અચળ, સી બદલાય એટલે વી બદલાય, અને યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય ટ્વાઇસ સી, તો ક્યુ અચળ, પણ સી દેશ બદલાય છે, કેપેસિટન્સ બદલાય છે, એટલે સ્થિતિ ઉર્જા બદલાય, આ બધું બદલાય, ખાલી એનો ક્યુ કેવો રહે? અચળ. હું તમને ડાયરેક્ટ કહી શકતો, પણ બાકીનું કેમ બદલાય પણ અગત્યનું છે, એક જ રાશિ અચળ કેમ થઈ એ જોવું પડે આપણે. આ તમારે 77 માં. હવે આમાં જ હશે હવે એવો જ દાખલો 78 માં, મજા આવશે. કયો બેટા? 78 માં. ચલો આગળ 78 માં વસ્તુ શું કીધું? જો કે એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કરીને બેટરીથી અલગ કરેલું છે, એટલે આપણે એક કામ કરીએ, શરૂઆતમાં બેટરી છે, કેપેસિટર છે, અને બેટરી વડે જોડ્યું એટલે વિદ્યુત ભારિત થયું, એટલે આ પ્લસ થઈ ગયો એક પ્લેટ, તો બીજી કેવી થઈ ગઈ? માઇનસ. આટલામાં ખબર પડી ગઈ આના પરનો વિદ્યુત ભાર કેટલો લઈ લઈએ આપણે? ક્યુ, માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ. હવે બેટરીથી કેવું કરી નાખ્યું છે અલગ, એની સાથે કોઈ બેટરી જોડેલી નથી. ધારો કે અત્યારે આ બંને વચ્ચેનું અંતર ડી છે, અને આ પ્લેટના આર છેદનું ક્ષેત્રફળ એ છે બરાબર, તો તમને બધું વસ્તુ ખબર છે. કેપેસિટન્સ પૂછે તો કેપેસિટન્સનું સૂત્ર આવે, સી ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન ઝીરો એ બાય ડી બરાબર. કેપેસિટન્સનું સૂત્ર લખ્યું, વિદ્યુત ભાર એના પરનો કેટલો છે? ક્યુ. વિદ્યુત સ્થિતિમાન તમને કીધું છે, વિદ્યુત સ્થિતિમાન, તો સૂત્ર શું આવે? વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી, હમણાં આગળ ચલાવીએ બરાબર, વિદ્યુત સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. કેપેસિટન્સ વિદ્યુત સ્થિતિમાન ને વિદ્યુત ભારમાં શું ફરક પડે તમને કીધું છે. હવે શું કર્યું ખબર? બીજા કિસ્સામાં આ જે પ્લેટ છે ને એકબીજાથી અનુક્રમે પ્લેટ વચ્ચેનું અંતર વધારવામાં આવે, થોડુંક પ્લેટ વચ્ચેનું અંતર, આ જે બે પ્લેટ હતી એનું અંતર વધ્યું, તો અંતર આપણે ડી ડેશ કર્યું, જે ડી ડેશ એ ડી કરતા મોટા છે, આ પ્લસ પ્લેટ અને આ માઇનસ પ્લેટ, તો શું થાય? અંતર વધારું. તો ચાલો સૂત્ર પર લાગી પડો. સૂત્ર જો સી, પહેલા પ્લેટનું અંતર વધાર્યું છે, આને બેટરી સાથે જોઈન્ટ કર્યું નથી, મેઇન વસ્તુ આ છે, યાદ રાખજો. ગમે તે કરો પણ આપણો કેપેસિટર બેટરી સાથે જોઈન્ટ, અહીંયા કોઈ બેટરી નથી, જો બેટરી સાથે જોઈન્ટ હોય તો જ, કારણ કે અંતર વધારો, અંતર ઘટાડો, અંદર ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકો, તો કેપેસિટન્સ ક્યાં વધે વધે ઘટે કંઈ પણ થાય, તેના અનુસાર વિદ્યુત ભાર વધે ઘટે, પણ એના માટે પહેલાં એની સાથે શું જોઈન્ટ હોવી જોઈએ? બેટરી. પણ અહીંયા બેટરી છે જ નહીં, બેટરી ન હોય એટલે ગભરાયા વગર લખી જ નાખવાનું ક્યુ કેવો? અચળ. કારણ કે ક્યુ બેટરી હોય તો જ ક્યાં વધે ક્યાં ઘટે, પણ અહીંયા બેટરી જોડાણ છે જ નહીં, બેટરીથી દૂર કરેલું છે એટલે ક્યુ અચળ થઈ ગયું. કેપેસિટન્સ પર ધ્યાન આપો. ચલો ક્યુ અચળ, કેપેસિટન્સ નવું લઈ લઉં, સી દેશ, સી દેશ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન ઝીરો એ બાય ડી દેશ, એપ્સાઇલન ઝીરો એ બાય ડી દેશ, પણ આ તો ઘટ્યું, આ વૈધુ છેદ વધે, તો સીદેશ શું થાય? છેદ વૈધો, તો સીદેશ ઘટે, છેદ વૈધો, તો સીદેશ ઘટે, સીદેશ કેપેસિટન્સ શું થાય? ઘટે, સીદેશ ઘટે, તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સીદેશ, વીદેશ ઇઝ ઇક્વલ ટુ, તો કેપેસિટન્સ ઘટ્યો. જો
डी वधु तो कैपेसिटन्स घटो सूत्र अनुसार। तो हवे सीडेस घटे तो क्यू तो अचल से सीडेस घटे तो विदेश और सीडेस व्यस्त है तो आ घटे तो विद्युत स्थितिमान शू थे बेटा होते आ तमारो जवाब क्यों इट्योतेर क्यों बेटा इट्योतेर। पछी एम कीधु से 79 के समांतर प्लेट कैपेसिटर नु कैपेसिटन्स नीचेनामांथी साना पर आधारित नथी। नीचेनामांथी साना पर आधारित नथी काम करो समांतर प्लेट कैपेसिटर नु सूत्र लखो तो सी इज इक्वल टू एप्सिलॉन 0 ए बाय डी। हूँ विकल्पों नो जोऊं अहीं जो सी इज इक्वल टू एप्सिलॉन 0 ए बाय डी एटले कोना पर आधार राखे ए पर एटले के परिमाण पर डी बंने वच्चेना अंतर पर एप्सिलॉन 0 एटले के माध्यम पर। अहीं हवा छे एटले एप्सिलॉन 0 जो कोई माध्यम होय माध्यम एक मध्यम हो जेनी परमिटिविटी एप्सिलॉन तो आपणो सूत्र एप्सिलॉन हो तो आप सूत्र आवुं थई जाय सी इज इक्वल टू एप्सिलॉन ए बाय डी खबर छे ने एटले मध्यम बदलाय आ बदलाय एटले मध्यम पर आधार राखे परिमाण पर आधार राखे एना गोठवणी डी एटले प्लेटो केटली दूर छे केटली नजीक छे एना पर आधार राखे। विकल्पोमां शुं कीधुं जोईए विकल्पोमां एम कीधुं प्लेटना क्षेत्रफळ पर आधार राखे एम पूछ्युं आधार राखती नथी एम कीधुं छे। तो पहलू प्लेट पर आधार राखती नहीं ना प्लेट पर आधार राखे बंने प्लेट वच्चे ना माध्यम पर आधार राखे हाँ माध्यम बदलाय एटले आ भाग बदलाय आधार राखे प्लेटनी धातु पर आधार राखे ने प्लेट वच्चे ना अंतर पर आधार राखे हाँ क्षेत्रफल पर आधार राखे हाँ माध्यम पर आधार राखे हाँ आमां कस्य प्लेटना मटीरियल नी वात हाँ माध्यम आव्युं पण क्यूं प्लेटनुं नहीं प्लेटना वच्चेनुं आव्युं वच्चेनुं प्लेटनुं नहीं वच्चे आ प्लेट से बनेली से नहीं एटले प्लेटनी धातु पर आधार न राखे नो बेडी ए धातु पर आधार न राखे बराबर। 79 पछी छे 80 कैपेसिटर नी ऊर्जा नो सूत्र करो। नीचेनामांथी क्यूं समीकरण विद्युत प्रेरित कैपेसिटर नी ऊर्जा दर्शावतु नथी त्रण सूत्र लखी नाखशो 80 थियरी परथी मळी जशे थियरी परथी बराबर। सूत्र लखी नाखवा सी इज इक्वल क्यू इज इक्वल टू 1/cv² q² / 2c अने तीजुं कयुं हतुं 1/q ए लखशो एटले तमारुं काम थई जशे। पछी 81 कैपेसिटर नी संग्रह पामती ऊर्जा खाली जग्या स्वरूपे संग्रह पामे कैपेसिटर मां संग्रह पामती ऊर्जा कैपेसिटर लेव तो कैपेसिटर आए 81 में आ प्लस आए आ माइनस आए तो बे प्लेट वच्चे क्यूँ क्षेत्र हो विद्युत क्षेत्र बराबर क्यूँ क्षेत्र हो विद्युत क्षेत्र तो एम जो ऊर्जा संग्रह पमे आ ऊर्जा क्या स्वरूप संग्रह पमे विद्युत ऊर्जा स्वरूप संग्रह पमे विद्युत ऊर्जा स्वरूपे संग्रह पमे जोजो बस थी गयु भाई विद्युत क्षेत्र हो अंदर एट क्या स्वरूप संग्रह पमे विद्युत ऊर्जा स्वरूप संग्रह पमे। पछी आप 82 82 सांभळजो समांतर प्लेट कैपेसिटर बे प्लेट नी अंदर थी धातु ना सळिया वडे जोड़ेल छे आम प्लेट हो प्लेट आ प्लस छे आ माइनस छे હવે આ બે પ્લેટોને ધાતુના સળિયા વડે હું કોઈ પણ સવાલ લઈને આકૃતિ દોરું અને આમ ધાતુના સળિયા વડે જોડેલ છે ધાતુના સળિયા વડે આમ જોડી દીધેલ છે કયા સળિયા વડે દોરી દીધું ધાતુના સળિયા વડે તો તમને એમ પૂછ્યું કે કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થાય આનું કેપેસિટન્સ કેટલું થાય એમ પૂછ્યું છે કે ભાઈ આનું કેપેસિટન્સ કેટલું। હવે અહીંયા જુઓ આમ કેવું હોય જોજો ખાસ તમે સામાન્ય સ્થિતિ લઈ લો સામાન્ય સ્થિતિ તો આ પ્લસ હોય અને આ માઇનસ હોય આ પ્લસ હોય અને આ માઇનસ હોય બરાબર તો આપણે એક વસ્તુ ખાસ કહીએ બરાબર એક વસ્તુ ખાસ કરીએ એક વસ્તુ ખાસ એટલે અહીંયા વચ્ચે હવા હોય હવા અને અહીંયા હવે હું ધાતુ જ મૂકી દઉં છું ધાતુ તું કોઈ વિચાર નાખો આ ધાતુથી આમ જોઈન્ટ કરી નાખો આપણે ધાતુ હવે હવાની આપણે એપ્સાયલોન 0 લખીએ એપ્સાયલોન 0 એપ્સાયલોન 0 એટલે શું એપ્સાયલોન 0 એટલે
सर एप्साइलोन जीरो एटले शून्य विद्युत क्षेत्र आमाथी विद्युत क्षेत्र पसार थवा देवानी क्षमता हवामाथी आ विद्युत क्षेत्र पसार थवानी क्षमता बराबर तो आ एप्साइलोन जीरो ने आ वच्चे में धातु मूकी से धातु तो आ प्लस हो तो आ माइनस थाय तो आमाथी विद्युत क्षेत्र केव पसार थे धातु माथी तो आनी क्षमता वधारे एप्सिलॉन एप्सिलॉन वध आने के बाद एप्सिलॉन धातु ने परमिटिविटी तो आनी परमिटिविटी परमिटिविटी शून्य अवकाश की परमिटिविटी एप्सिलॉन जीरो बराबर आनी परमिटिविटी हवा नी तो जे एप्सिलॉन से मा धातु की परमिटिविटी ए हवा करता बोझ वधारे होय वधारे न होय बोझ वधारे होय तो आ धातु ना डायलेक्ट्रिक अचांक लखो के इज इक्वल टू एप्सिलॉन बाय एप्सिलॉन जीरो तो अंश करता छेद बोझ नानो छे तो टूंक में आने तमे लगभग केव लई शको अनंत केम कारण के हवा में जे विद्युत क्षेत्र पसार थाय एना करता धातु माथी सरळताथी नहीं बोझ सरळताथी एटले के धातु माथी विद्युत क्षेत्र पसार थवानी क्षमता एटले परमिटिविटी एप्सिलॉन ए शून्य अवकाश की परमिटिविटी एप्सिलॉन जीरो करता वधारे नहीं बोझ वधारे छे इतली बड़ी वधारे छे एटले एप्सिलॉन बाय एप्सिलॉन जीरो तो के केवो थई जाय अनंत तो तमे आनो सी ले लो आनो कैपेसिटन्स सी डेश तो सी डेश इज इक्वल टू शू आवे सी के सी डेश इज इक्वल टू सी आवे सी के पण के तो केवो छे अनंत तो कैपेसिटन्स पण केवो थई जाय अनंत केवो थई जाय अनंत आ थयो तमारो 82મો एमसीक्यू પછી 83મો મેં કરાવી દીધો છે આગળના વિડીયોમાં 83મો થઈ ગયો છે બરાબર 84મો ચલો જોઈએ 84મો 84મો હતો ને 83 તો મેં તમને કીધું ને આપણે આગળ જોઈ ગયા છીએ બરાબર આગળના વિડીયો 84મો તેમાં એમ કીધું છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 5 છે આ સમાંતર પ્લેટ કેપેસિટર છે આમ સાદું બરાબર એનું કેપેસિટન્સ બંને વચ્ચેનું અંતર ડી છે એનું કેપેસિટન્સ સી સી બરાબર કીધું છે 5 શું છે માઇક્રોફેરાડે બે બ્લેડ વચ્ચેના અંત બે બ્લેડ વચ્ચેના અત્યારે હવા છે હવા બરાબર હવે આની વચ્ચે શું મૂકવાનું કીધું છે કાચનો સ્લેબ ટૂંકમાં માધ્યમ આવી ગયું આ પ્લસ આ માઇનસ વચ્ચે માધ્યમ આવી ગયું એટલે હવાની જગ્યાએ ડાયલેક્ટ્રિક અચળાંક આવી ગયો કે આ માધ્યમ મૂક્યું ડાયલેક્ટ્રિક અચળાંક કે વાળો તો આપણે ભણી કે સીધેસ ઇઝ ઇક્વલ ટુ તો સી કે સીધેસ ઇઝ ઇક્વલ ટુ તો સી કે ડાયલેક્ટ્રિક અચળાંક મૂકે એટલે આનો ઉપયોગ થાય સીધેસ ઇઝ ઇક્વલ ટુ સી કે હવે એમ કીધું છે આનો જો બેટરી સાથે જોડી નથી કર્યું એટલે આનો વિદ્યુત બળ ક્યુ હોય તો આનો વિદ્યુત બળ ક્યુ થાય તો આનું સૂત્ર સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી થાય આને પકડો તો સીધેસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સીધેસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય શું થશે બેટા વિદેશ બરાબર વિદેશ અને એવું કીધું છે કે ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકીને ડાયલેક્ટ્રિક સ્લેબ તો આનું જે વિદ્યુત સ્થિતિમાન વી હતો આના બંને વચ્ચેનો તફાવત વી હતો એ વી અને આ બે પ્લેટ વચ્ચેનો નવો વિદ્યુત સ્થિતિમાન વિદેશ છે તો જે નવો વિદ્યુત સ્થિતિમાન વિદેશ છે ને વિદેશ એ જૂના કરતા આઠમા ભાગનો છે એટલે વી બાય એટ છે સ્લેબ મૂકી એટલે વિદ્યુત સ્થિતિમાન જે જૂનો હતો હવામાં એના કરતા આઠમા ભાગનો છે એટલે વી બાય એટ છે તો ચલો આપણું સૂત્ર હમણાં જ છે સીધેસ ઇઝ ઇક્વલ ટુ સી કે તો સીધેસ એટલે ક્યુ બાય વિદેશ આ બાય ક્યુ બાય વી ઇન્ટુ કે ક્યુ ક્યુ ગયા તો આ વી તો વી બાય એટ છે તો વી બાય એટ એટલે એટ ઉપર આવે વિદેશ તો ઇન્ટુ વન અપોન વી ઇન્ટુ કે ઉડી ગયા તો કે બરાબર કેટલા આવી ગયા આઠ તમારે આ સમજવાનું છે આ બધું તો અંદર તમને ચોપડીમાં પણ આપેલું છે બેઠું આ થઈ ગયો તમારો 85મો સવાલ ચલો પછીના પછી જોશું બીજો વિડીયો બનાવશું આપણે ખાસ વાત જય શ્રી કૃષ્ણ